સ્વાગત છે મિત્રો ગુજુગિયન ચેનલમાં. આપણે 10-11 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એની માટે ભોજન બિલ સહાય યોજના છે, ટ્યુશન સહાય યોજના છે, જે ગુજકેટ અને નીટની પરીક્ષા જે તૈયારી કરતા હોય એની માટે કોચિંગ માટે એ લોકોને પૈસા આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા હોય એ લોકોને જે ટ્યુશનમાં જે આપણે પૈસા ભરી છીએ એમાં પણ સહાય આપવામાં આવે છે. તો બીજી પણ ઘણી બધી સહાય આપવામાં આવે છે. તો સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે પણ ઘણી બધી સહાય યોજના આપવામાં આવે છે, પણ આપણી લોકોની એક ફરિયાદ હોય છે કે સરકાર આપણને આપતી નથી. પણ સરકાર દ્વારા તો બધા લોકોને ધ્યાનમાં રાખીને યોજના ચલાવવામાં આવે છે, પણ આપણને એની સંપૂર્ણ માહિતી હોતી નથી એટલે આપણે એનો લાભ લઈ શકતા નથી. તો આપણે એ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી હતી. તો હવે આપણે આ વિડીયોમાં જે બધી યોજના છે વન બાય વન આપણે ડિસ્કસ કરશું, ડિટેલ્સમાં જશું કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો, ફોર્મ ભરાઈ જાય પછી તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એની સંપૂર્ણ પ્રોસેસ શું છે એ આપણે વન બાય વન બધી યોજનાની આ વિડીયોમાં ડિસ્કસ કરશું. તો ચાલો શરૂ કરીએ. તો જે બિન આ તમને સૌ પ્રથમ વાત કરી દઉં કે જે બિન અનામત વર્ગના લોકો માટે છે, ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપર કોર્પોરેશન, મીન્સ કે જે રિઝર્વેશનનો ભાગ જે છે એ નથી આપવામાં આવતું એ લોકોને, એ લોકો માટે જ આ બધી યોજનાઓ છે. તો અહીંયા તમે સ્કીમમાં જોઈ શકો છો, અહીંયા ઘણી બધી સ્કીમ છે. તો સૌ પ્રથમ આપણે પહેલા એકવાર લોગિન કરી લઈએ પછી આપણે ડિસ્કસ કરીએ વન બાય વન. આપણે એક વિડીયોમાં એક યોજના વિશે ફૂલ ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તમારી પાસે જો તમારે રજિસ્ટ્રેશન ન હોય તો તમે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન કરી તમારી બધી બેઝિક ડિટેલ્સ ભરી અને રજિસ્ટ્રેશન કરી લેજો. મેં અહીંયા ઓલરેડી રજિસ્ટ્રેશન કરી લીધું છે એટલે હું આ કેપ્ચા ભરી અને અહીંયા લોગિન કરી દઉં છું. તો આ તમે એકવાર નોટિસ જો વાંચવી હોય તો વાંચી લેજો કે આ 4 સહાય યોજના છે. આપણે વાત કરશું કે તમારે એ જિલ્લા કક્ષાની ઓફિસે સબમિટ કરાવવાની છે, ક્યાં સબમિટ કરાવવાની છે એ પણ તમને આપણે વાત કરીશું. તો આ તમે એક થોડીક બેસ્ટ ડિટેલ્સ છે, તમારે વાંચવી હોય તો વાંચી લેજો. આપણે થોડો ટાઈમ વેસ્ટ કરવા એ વાંચતા નથી. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 11 જેટલી જે અનરિઝર્વ કાસ્ટના લોકો છે એની માટે 11 જેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો આપણે આ યોજના વિશે કોચિંગ સહાય યોજના છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેશું. બીજા વિડીયોમાં આપણે બીજાની માહિતી લેશું. એ રીતે આપણે વન બાય વન બધા માટે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું જેથી બધાને આસાનીથી સમજાઈ જાય અને આખી પ્રોસેસ પણ એ એપ્લાય કરી શકે, સમજાઈ જાય પછી. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કોચિંગ સહાય યોજના. તો આ કોચિંગ સહાય યોજના છે શું? તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે ધોરણ 10માં 70% આવ્યા હોય અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ એટલે એક વર્ષે 15,000 ટ્યુશન પ્રોત્સાહન રૂપે સહાય આપવામાં આવે છે. ધારો કે તમે અત્યારે 11-12માં અભ્યાસ કરી રહ્યા છો અને તમારે 70% આવ્યા છે અને તમે બિન અનામત વર્ગમાં છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો આપણે એની થોડીક પહેલા બેઝિક ડિટેલ્સ અહીંયા જોઈ લઈએ. તો ટ્યુશન સહાય યોજનામાં શાળા કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફીમાં મળવાપાત્ર નથી. શાળા કે કોલેજમાં જે ટ્યુશન ફી આપણે જે ભરી છે એની માટે નથી. શાળા કે કોલેજ સિવાયના બહારનું જે ટ્યુશન લેતા હોય લેવામાં આવે છે એની માટે આવે છે. માનો કે તમે એ સ્કૂલમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અત્યારે 12માંના વિજ્ઞાન પ્રવાહમાં ભણી રહ્યા છો તો તમે જે સ્કૂલમાં જે ફી ભરો છો એની માટે આપવામાં નથી આવતી. માની લો કે તમે 12મા ધોરણની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સનું ટ્યુશન રખાવેલું છે તો એ ટ્યુશન માટે તમને દર વર્ષે પ્રતિ વર્ષ 15,000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. તો એની માટે તમારી ફર્સ્ટ ક્રાઇટેરિયા એ થઈ ગયો કે તમે બિન અનામત વર્ગમાં આવતા હોવા જોઈએ, મીન્સ કે ઓબીસી એસસી એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ના આવતા હોવા જોઈએ અને ધોરણ 10માં 70% આવેલા હોવા જોઈએ અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. એટલે તમારી પાસે જો એલિજિબિલિટી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અને અહીંયા એક તમે આ નોટ પણ વાંચી લેજો, કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ ટ્રસ્ટનું હોય કે સેવાભાવી સંસ્થાનું હોય તો એમાં જો તમે ટ્યુશન ચલાવતા હોય, કેમ કે ટ્રસ્ટનું કે સમાજનું હોય એમાં તમને બધાને ખબર છે કે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, જ્યાં મફત ટ્યુશન આપવામાં આવે છે. એટલે એમાં જો તમે ટ્રસ્ટમાં કોઈ ના હોય, કોઈ સેવાભાવી સંસ્થા હોય કે જે આપતી હોય એમાં તમે જો ટ્યુશન ક્લાસીસમાં જતા હોય તો એમાં તમને અહીંયા મળવાપાત્ર નથી. એક તમે એ ધ્યાન ન લઈ લેજો, પણ મોસ્ટ ઓફ તો બધા પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે.
હવે એના લાયકાતના ધોરણોની આપણે વાત કરીએ કે ધોરણ 10માં 70%થી વધુ હોવા જોઈએ અને આ એક કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તો આની માટે એમ કહી શકાય કે તમારે આવકનો દાખલો સબમિટ કરવો પડી શકે છે. તો જો તમારી પાસે આવકનો દાખલો ન હોય તો આપણે એનો ઓલરેડી વિડીયો એક બનાવેલો છે કે કઈ રીતે તમારે આવકનો દાખલો કઢાવવો, એ લિંક હું તમને અહીંયા આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમે ન હોય તો એની પ્રોસેસ પહેલાં જાણી લો અને આવકનો દાખલો કટાવી લો. જો આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમે આ યોજનાના દર વર્ષે તમારે 15,000 મળી શકે છે. બધાને મિત્રો ખબર છે કે 15,000 અત્યારે ટ્યુશનમાં 40-50,000-60,000 એવી ફી હોય છે, 15,000થી કંઈ થતું નથી. પણ જો સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો આપણે એનો લાભ લેવો જોઈએ, 15,000 કે જેટલા હોય તેટલા, બરાબર છે. તો હવે આપણે વાત કરી કે એની માટે તમારે એપ્લાય કઈ રીતે કરવું. તો એની માટે તો તમારે આપણે પહેલાં વાત કરી કે આપણે લોગિન કરી લીધા છીએ તો અહીંયા તમે કોચિંગ સહાય યોજના જોઈ શકો છો અને આપણે અહીંયા એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો હું અહીંયા એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો અહીંયા તમારે સૌ પ્રથમ તમારી બેઝિક ડિટેલ્સ બધી ભરવાની છે. તો હું તમને અહીંયા ભરીને બતાવી દઉં, કેમ કે ઘણા મિત્રોને આવા ફોર્મ પણ ભરતા નથી આવડતા. તો હું અહીંયા તમને ભરીને બતાવી દઉં છું. મારે અહીંયા કંઈ એપ્લાય નથી કરવાનું એટલે હું અહીંયા તમને ખોટી ડિટેલ્સ બધી નાખીને જલ્દી તમને બતાવી દઈશ, બરાબર છે. તો અહીંયા આધાર નંબર સૌપ્રથમ તમારો નાખી દેવાનો છે, પછી તમારા આધાર કાર્ડ પ્રમાણે જે તમારું નામ હોય એ અહીંયા નાખી દેવાનું છે, પછી અરજદારના પિતા, પતિ કે વાલીનું પૂરેપૂરું નામ અટક પ્રથમ લખવી, પછી તમારા જે પિતાનું નામ હોય એ તમારે અહીંયા લખવાનું છે અને અટક તમારે પહેલા અટક લખવાની છે, પછી જે તમારું સરનામું હોય એ તમારે લખી નાખવાનું છે. તો હું અહીંયા માનો કે સુરત લખી નાખું છું. પછી તમારો જે રહેણાંક જિલ્લો હોય એ તમારે લખી નાખવાનો છે. તો આપણે અહીંયા પણ સુરત સિલેક્ટ કરી લઈએ. પછી સુરતની અંદર તાલુકા હશે મલ્ટિપલ, તો માનો કે આપણે બારડોલી તાલુકો લઈ લઈએ. પછી અહીંયા ગામનું નામ તમારું નાખી દેવાનું છે, પછી અહીંયા તમારે તમારો પિનકોડ નાખી દેવાનો છે, તમારે લેન્ડલાઈન હોય તો નાખવાની છે નકર કમ્પલસરી નથી, પછી તમારે અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાનું છે, પછી તમારા જે વાલીનો મોબાઈલ નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે, પછી તમારી જે જન્મ તારીખ હોય એ અહીંયા નાખી દેવાની છે. બધું વ્યવસ્થિત તમારે જન્મ તારીખ છે, નામ છે, બધું વ્યવસ્થિત તમારા જે ડેટામાં હોય એ વ્યવસ્થિત ભરીને નાખી દેવાનું છે. પછી તમારી જ્ઞાતિ તો અનરિઝર્વ જ હશે. પેટા જ્ઞાતિમાં તમારે જો બ્રાહ્મણોમાં તમે જોઈ શકો છો કે બ્રાહ્મણોમાં મલ્ટીપલ કેટેગરી છે, ક્ષત્રિયમાં પણ છે, પછી પટેલમાં પણ છે, એટલે તમારી જે પણ કાસ્ટ, મુસ્લિમ સમાજની પણ ઘણી બધી અહીંયા સબ કાસ્ટ છે, તો તમારી જે પણ કાસ્ટ હોય એ તમારે અહીંયા નાખી દેવાની છે. તો માનો કે હું અહીંયા નાગર બ્રાહ્મણ સિલેક્ટ કરી લઉં. પછી તમે સ્ત્રી છો કે પુરુષ છો એટલે આપણે અહીંયા મેલ નાખી દેવાનું છે. અરજદારના માતા પિતા કે વાલીનો વ્યવસાય હોય, તમારા પિતા જે ધંધો ફાર્મર હોય તો ફાર્મર નાખી દેવાનો છે, તો આપણે ડેમો કરીને નાખી દઈએ. તમારા અરજદાર કુટુંબની વાર્ષિક આવક, તમારા જે કુટુંબની વાર્ષિક આવક છે એ આમાં નાખી દેવાની છે, જે આવકના દાખલામાં હોઈએ. તો માનો કે આપણે 1,00,000 રૂપિયા નાખી દઈએ. પછી તમારે આવકનું તમારું જે પ્રમાણપત્ર હશે એમાં તમારો આવકના પ્રમાણપત્રનો નંબર હશે, જમણી સાઈડ ઉપર તમારા જે અરજી ક્રમાંક પાસે તમારો જે આવકના પ્રમાણપત્રનો નંબર હોય એ તમારે નાખી દેવાનો છે. તો આપણે નંબર બી નાખી દઈએ. પછી આવકના પ્રમાણપત્રની તારીખ તમે જ્યારે કઢાવ્યું હશે એની તારીખ પણ આવકના પ્રમાણપત્રમાં મેન્શન કરેલી હશે, તો આપણે એ તારીખ પણ નાખી દઈએ. પછી તમારા અહીંયા બિન અનામત વર્ગમાં આવો છો એનું સર્ટિફિકેટ જોશે, તો જે સર્ટિફિકેટ તમે જ્યારે કઢાવશો ત્યારે એ સર્ટિફિકેટનો નંબર પણ રાઈટ કોર્નર ઉપર હશે, તો એ સર્ટિફિકેટ નંબર તમારે જે હોય તે નાખી દેવાનો છે. એ સર્ટિફિકેટ ક્યારે કઢાવ્યું એની ડેટ નાખી દેવાની છે, એ ડેટ પણ એમાં મેન્શન કરેલી હશે.
પછી તમારે ધોરણ 10માં 70% કે તેથી વધુ છે કે નહીં તો તમારે અહીંયા હા કરી દેવાનું છે. મિત્રો આશા રાખું છું કે તમને ટકા કાઢતા તો બધાને આવડતું જ હશે, જે આસપાસ કરેલું હશે. તો તમારે જો પર્સન્ટાઇલ તમારે મેન્શન કરેલા હોય તો તમારે ટકા કાઢી લેવાના છે એના. પછી શૈક્ષણિક લાયકાતમાં તમારે 10th પાસ, પછી આપણે જે ટકા આવ્યા હોય એ અહીંયા નાખી દેવાનું છે. આપણું જે શાળાનું નામ હોય એ અહીંયા નાખી દેવાનું છે. શાળામાં તમે ક્યારે પ્રવેશ મેળવ્યો એ તારીખ તમારે અહીંયા નાખી દેવાની છે. પછી તમે અત્યારે ક્યાં અભ્યાસક્રમમાં છો એ નાખી દેવાનું છે. તો માનો કે તમે જો 11માં હો તો 11માં, અથવા 12માં હોય તો 12માં. પછી અહીંયા તમારે તમારો રિસિપ્ટ નંબર, તમે જે પૈસા ભરેલા છે 11-12માંના, એ રિસિપ્ટ નંબર તમારી પાસે હશે, તમને રિસિપ્ટ આપી હશે જે તમે પૈસા ભર્યા હશે એની માટે, તો એ રિસિપ્ટ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. પછી એ રિસિપ્ટ તમે ક્યારે આપી છે એ તારીખ અહીંયા નાખી દેવાની છે. અને એજ્યુકેશન ફી, ટ્યુશન માટે ભરવા પાત્ર ફી, તમે કેટલી ફી ભરો છો, તમે માનો કે 30,000 ભરતા હોય તો તમારે 30,000 અહીંયા નાખી દેવાના છે. પછી તમારે અહીંયા તમારો બેંક એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે. પછી તમારે જે બેંકનું નામ હોય એ નાખી દેવાનું છે. તો માનો કે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાખી દઈએ. બેંક શાખા આપણે અમે તે નાખી દઈએ. બેંકનો IFFC કોડ નાખી દઈએ. પછી જે તમે ક્લાસીસમાં જે ભણો છો એ ક્લાસીસનું નામ અહીંયા નાખી દેવાનું છે. એ ક્લાસીસનું એડ્રેસ જે છે એ પૂરું એડ્રેસ નાખી દેવાનું છે. ટ્યુશન ક્લાસીસનો પ્રકાર કયો છે એ અહીંયા નાખી દેવાનું છે. તો રજીસ્ટર ક્લાસી હોય તો રજીસ્ટર, સંસ્થા દ્વારા હોય તો સંસ્થા દ્વારા, ટ્રસ્ટ દ્વારા હોય તો ટ્રસ્ટ દ્વારા, સેવાભાવી સંસ્થા દ્વારા હોય તો સેવાભાવી સંસ્થા દ્વારા. તો આપણે રજીસ્ટર્ડ ક્લાસીસ છે તો એ નાખી દઈએ છીએ. તો રજીસ્ટર ક્લાસીસનો રજીસ્ટ્રેશન નંબર હશે ક્લાસીસનો, તો એ ક્લાસીસનો નંબર અહીંયા તમને કહેશો એટલે આપી દેશે. તો એ નંબર અહીંયા નાખી દેવાનો છે. અહીંયા તમે અરજદારે આ હેતુથી કોઈ બેંક, સંસ્થા, નિગમ કે અન્ય સરકારી માધ્યમમાંથી આ હેતુ માટે કોઈ લોન કે સહાય મેળવેલ છે તો તમારે અહીંયા ના પાડી દેવાની છે. અને પછી આ કેપ્ચા અહીંયા ભરી દેવાના છે. તો આટલી ડિટેલ્સ તમારે વ્યવસ્થિત ભરી દેવાની છે. આમાં તમે મેઇન ખાસ ધ્યાન રાખજો, અહીંયા બેંકમાં બેંક એકાઉન્ટમાં ને એમાં કંઈ ભૂલ ન થઈ જાય, નહીં રૂપિયા તમારા આવશે નહીં અને સલવાઈ જશે. અને પછી તમે કહો કે અમે ફોર્મ ભર્યું છે તમારા પૈસા આવ્યા નથી. ઘણા મિત્રોને આવું થાય છે, એકાઉન્ટ નંબર અહીંયા ખોટો લખી નાખે છે, IFFCમાં કંઈક ભૂલ કરી નાખે છે, બેંકમાં કંઈક ભૂલ કરી નાખે છે. તો એ બધું વ્યવસ્થિત બેંકની ડિટેલ્સમાં તમે કાળજી રાખજો, એ વ્યવસ્થિત નાખીને ભરી દેવાની છે. આ બધી ડિટેલ્સ તમારે વ્યવસ્થિત ભરી દેવાની છે. તો હવે તમારે અહીંયા સેવ અને અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો, યુ હેવ એપ્લાઇડ ફોર ટ્યુશન સહાય યોજના, એપ્લિકેશન નંબર ઇઝ ધીસ, પ્લીઝ નોટ ધીસ એપ્લિકેશન નંબર ફોર એની ચેન્જીસ ઇન ધ ફોર્મ, એન્ડ નાવ યુ કેન અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઇન બિલો. તો આ તમારે એપ્લિકેશન નંબર એમ કહે છે કે તમે નોંધી લ્યો, તમારે કંઈ ચેન્જ કરવા હોય તો એપ્લિકેશન નંબરથી તમે કરી શકો છો. તો હવે તમારે અહીંયા તમારો ફોટોગ્રાફ અને તમારો સિગ્નેચર અપલોડ કરવાની છે. અને બોથ ડોક્યુમેન્ટ ઇઝ રિક્વાયર્ડ, બે કમ્પલસરી છે. અને ફાઇલ શુડ બી લેસ ધેન 15 KB, 15 KBથી ઓછી સાઇઝ હોવી જરૂરી છે. તો આપણે અહીંયા હવે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દઈએ. તો હું અહીંયા ફોટો અપલોડ કરી દઉં છું. અપલોડ ફોટો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તો હું તો અહીંયા કંઈ પણ અપલોડ કરી દઉં છું. તમારે વ્યવસ્થિત તમારો ફોટો પાડી અને સિગ્નેચર અહીંયા વ્યવસ્થિત બંને 15 KBથી ઓછી સાઇઝના અપલોડ કરી દેવાના છે. પછી તમારે સેવ ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ અહીંયા ક્લિક કરવાનું છે.
તો હવે તમારે અહીંયા 9 જેટલા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે. સૌ પ્રથમ તમારા આધાર કાર્ડની નકલ છે એનો ફોટો પાડીને મૂકી દેવાનો છે. પછી તમારું જે બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ કઢાવ્યું છે એ તમારે મૂકી દેવાનું છે. પછી આવકના દાખલાની આપણે પહેલાંય વાત કરી તો અહીંયા તમારે આવકનો દાખલો પણ અપલોડ કરવાનો છે. તમારો રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો છે. એમાં તમે આધાર કાર્ડ, વોટર આઈડી કંઈ પણ અપલોડ કરી શકો છો. પછી તમારે તમારા ઉંમરનો પ્રમાણપત્ર કંઈ આપવાનું છે. એમાં તમે જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે હોય અથવા લિવિંગ સર્ટિફિકેટ એ બંનેમાંથી એક કોઈ પણ આપી શકો છો. પછી પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણ સર્ટિફિકેટ, તમે જે અભ્યાસ કરતા હોય 11મું 12મું તો તમારા પ્રિન્સિપાલને કહેવાનું સ્કૂલ તરફથી તમે અહીંયા અભ્યાસ કરવો તો એવું સર્ટિફિકેટ તમને ત્યાં સ્કૂલમાંથી કાઢી દે છે. પછી તમારું જે અરજી એટલે તમારું ખાતું કમ્પલસરી હોવું જોઈએ. તો તમારું અરજદારને બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અહીંયા મૂકવાની છે. પછી તમારા ધોરણ 10ની માર્કશીટની નકલ એ અહીંયા મૂકી દેવાની છે. અને ટ્યુશન ક્લાસની વિગત ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે, એ તમારા ટ્યુશન ક્લાસની જે તમારે ભરેલ હોય અને ભરવાપાત્ર ફી થતી હોય એને અહીંયા તમારે જે છે એ ઇમેજ પાડીને અહીંયા મૂકી દેવાનું છે. પછી તમારે ફાઇનલી અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેટલું તમે એટલું કરશો એટલે સેવ પર કરવાથી ક્લિક કરવાથી નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં તમે અરજી કરતી વખતે ભરેલો છે તે બરાબર ચેક કરી લેવાના. જો યોગ્ય વિગતો જણાય તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું. તમારું એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયું, જે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને આપની અરજીનો કન્ફર્મેશન નંબર તમને મળી જશે એ નંબર તમારે નોંધી લેવાનો છે. તો પછી હવે તમારી પાસે આ એપ્લિકેશન આવી ગઈ છે. હવે તમારે આ એપ્લિકેશન તમારા જે ડિસ્ટ્રિક્ટ લેવલના જે ઓફિસર હોય એને સબમિટ કરવાની છે. તો તમને એ એડ્રેસ પણ બતાવી દઉં ક્યાં આવે છે. એડ્રેસ આવશો તો તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટ ઓફિસરની અહીંયા લિંક દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના બિન અનામત શૈક્ષણિક માટે જો આ 4 યોજના, ભોજન બિલ સહાય યોજના છે, કોચિંગ સહાય યોજના છે, જે ગુજકેટ અને નીટની પરીક્ષાની કોચિંગની સહાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની, તો આપણે અહીંયા કોચિંગ સહાય યોજના વિશે માહિતી મેળવી તો એ આપણે આમાં સમાવેશ થાય છે. સહાય માટેની તમામ અરજી ડોક્યુમેન્ટ સાથે હાર્ડ કોપીમાં નીચે મુજબ જે તે કચેરીમાં મોકલવાની રહેશે. તો માનો કે આપણે સુરત જિલ્લો સિલેક્ટ કર્યો હતો, તો જો તમે સુરતમાં હોય તો તમારે આ રૂબરૂ ઓફિસમાં એડ્રેસ ઉપર જઈ આવવાનું અને ત્યાં તમારે આ તમારું જે એપ્લિકેશન ફોર્મ છે અને બધા ડોક્યુમેન્ટ આપણે જે હમણાં ડિસ્કસ કરી જે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે અટેચ કરીને એને સબમિટ કરી દેવાનું છે. એટલે 1-2 મહિનાની અંદર તમારે જે છે 15,000ની સહાય છે તમારા ખાતામાં આવી જાય. જો તમે માનો કે અત્યારે સુરત જિલ્લામાં ના હોય અને અમદાવાદ જિલ્લામાં હોય તો તમારે સ્પીડ પોસ્ટના માધ્યમથી પણ આ જે છે અહીંયા મોકલી દેવાનું છે. તમારે કોઈ ધક્કો ખાવાની જરૂર નથી. પણ બધા ડોક્યુમેન્ટ તમે જે અહીંયા અપલોડ કર્યા છે એની જે છે ઝેરોક્સ સાથે પણ અપલોડ કરવાની છે અને આ ફોર્મ વ્યવસ્થિત તમારે મોકલી દેવાનું છે. જે અહીંયા બધા તાલુકા આપણે જિલ્લા આપેલા છે ગુજરાતના, તો તમે જે જિલ્લામાં આવતા હોય એની માટે તમારે એ કોઈ પણ જિલ્લામાં કરી દેવાનું છે. બરોબર છે. અને આપણે હવે થોડાક ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન જોઈ લઈએ કે જે વારંવાર પૂછવામાં આવે છે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હોય છે. તો ટ્યુશન સહાય યોજના કયા અભ્યાસક્રમોમાં નીચે મુજબ મળવાપાત્ર છે? તો ધોરણ 10 અને 11 અથવા 12માં ભણતા હોય એ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ટ્યુશન સહાય મેળવવા માટે વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે? તો એની માટે ધોરણ 10માં તમારે 70% કે તેથી વધુ હોવા જરૂરી છે. કુટુંબની આવક તમારે જે છે 4.5 લાખથી ઓછી હોવી જરૂરી છે. ટ્યુશન સહાય તમને કેટલી મળે છે? તો તમારે પર યર 15,000 રૂપિયા મળે છે. ટ્યુશન સહાય યોજનામાં કઈ પાવતી હોવી જરૂરી છે? તો જે ટ્યુશનમાં ફી આપણે ભરી હોય એની જે આપણે રિસીપ કે પાવતી કે આ લોકો, તો આપણે એ રિસીપ મૂકવાની છે એમાં. ટ્યુશન સહાયમાં જે તે સંસ્થામાં કાર્યરત હોવાનો પુરાવો શું હોઈ શકે? કે જે તે ટ્યુશનનો ક્લાસીસનો રજીસ્ટ્રેશન નંબર હોઈ શકે. ટ્યુશન સહાયમાં કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે? તો નિયમ નમૂના મુજબ અરજીપત્ર, બાયંતરી પ્રત્યેક, બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ, જે આપણે ઓલા ડોક્યુમેન્ટમાં જે આપણે અપલોડ કર્યા હતા એ ડોક્યુમેન્ટ બધા જરૂરી પડી શકે છે. એ ડોક્યુમેન્ટ ટૂંકમાં જરૂર પડે છે. આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય રહેશે? તો તાલુકા વિકાસ અધિકારી આપણે TDO કહીએ છીએ એનો, મામલતદાર અથવા ચીફ ઓફિસરનો કોઈ પણનો જો આવકનો દાખલો હોય તો એ ચાલી શકે છે. બિન અનામત વર્ગનો દાખલો કયા અધિકારી પાસેથી મેળવવાનો? તો એની માટે પણ TDO છે, મામલતદાર છે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છે, નાયબ નિયામક શ્રી છે, ત્યાં તમે ત્યાં તમારો બિન અનામત વર્ગનો આવકનો દાખલો મળી રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે? તો આપણે પહેલાં જ વાત કરી કે આપણી પાસે પ્રિન્ટ આઉટ આવી જાય પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારી પાસે પ્રિન્ટ આવી જશે. તો એ પ્રિન્ટ મેળવી અને તમારે જે છે એ તમારા જિલ્લામાં આપણે જે ઓલા જે વાત કરી એ અરજીઓ આપણે રૂબરૂ અથવા કુરિયર દ્વારા અથવા પીડ પોસ્ટમાં મોકલવાના છે, એ જ અહીંયા ડિસ્કસ કર્યું છે. ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ જો હાર્ડ કોપી મોકલવામાં ના આવે તો શું થાય? તો અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે, નહીં મીન્સ કે અરજી તમારી રદ કરવામાં આવશે જો તમે નહીં મોકલાવ હોય તો હાર્ડ કોપી એની સાથે. તો આ હતા કંઈક ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન. તો આ વિડીયોમાં આપણે જે છે આ કોચિંગ સહાય યોજના વિશે પૂરી માહિતી મેળવી. તો આવતા વિડીયોમાં આપણે જે બીજી સહાય યોજના છે જી નેટની છે, તમારે ભોજન બિલ સહાય યોજના છે, એની વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું. તો આ જે યોજના છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ખબર હોતી નથી જે ઓલરેડી અત્યારે 11-12માં અભ્યાસ કરી રહ્યા છે કે 11-12માં આ વખતે આવ્યા છે અથવા આવવાના છે. તો મેક્સિમમ આ તમારા સગા વાલા કોઈ મિત્ર હોય એને શેર કરો જેથી એ લોકોને ખબર પડે. આમાં 15,000 રૂપિયા કંઈ ઓછા ના કહેવાય ને, જેટલે અત્યારે માનો કે 30,000-40,000 રૂપિયા અત્યારે ફી હોય છે 11-12ની. કોઈ હાઈ લેવલ સ્કૂલ આપણે ટ્યુશનની વાત કરીએ તો એની માટે આ 15,000 પણ ઘણા કહેવાય. એટલે તમે આ વિડીયો મેક્સિમમ શેર કરો જે લોકો 11-12માં અત્યારે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે કે જેથી એ લોકો લાભ લઈ શકે. તો આના રિલેટેડ તમને કોઈ બીજો કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. અને આ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.